પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની આગેવાની સુરત કરવા જઈ રહ્યું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના નિલોલ ગામે બુલેટ ટ્રેન વર્કશોપ બનવા જઈ રહ્યું છે. મોટા ઇજનેરો આ વર્કશોપમાં મેન્ટેનન્સ કામ કરશે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સુરતના નિયોલ ગામે જમીન સંપાદન કરી લેવામાં આવી છે. દ્રશ્યમાં તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે જગ્યા પણ બુલેટ ટ્રેનનું મોટું વર્કશોપ બનવા જઈ રહ્યું છે. આ વર્કશોપમાં જાપાન અને ભારતના મોટા ઇજનેરો બુલેટ ટ્રેન મેન્ટેનન્સ અને કોચ બનાવવાનું કામ કરશે. સુરત માટે ખૂબ જ ગર્વની બાબત છે, કેમ કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના સપનાના પ્રોજેક્ટની આગેવાની સુરત કરી રહ્યું છે. સુરતના હજીરા પોર્ટમાં બુલેટ ટ્રેનનો સામાન આવશે અને માહિતી મળી રહી છે કે મોટી કંપનીને આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને હજીરાથી સામાન સીધો અહીંયા નિયોન ગામે બનનાર ડેપો પર આવી પહોંચશે. સુરતના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન સુરતનું સ્ટેશન બનશે અને મેટ્રો ટ્રેન દ્વારા સુરત શહેર સુધી કનેક્ટિવિટી આપવામાં આવશે. બુલેટ ટ્રેન ડેપો અને વર્કશોપ માટે નિયોલ ગામે જમીન સંપાદન થઈ ચૂક્યું છે અને તમામ ખેડૂતોને વળતર મળી ચૂક્યા ગયું છે. પરંતુ હજી પણ કેટલાક ખેડૂતોને જેમનું વળતર મળ્યું નથી અને જમીન સંપાદન બાકી છે, આ ખેડૂતોને આગેવાનો જાપાનની જીકા કંપની સામે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાના છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને પ્રોજેક્ટ વિશે કોઈ વાંધો નથી. ખેડૂતોનો વાંધો ફક્ત વળતર પૂરતો છે. એક કરતાં વધુ રાજ્યોમાં જ્યારે કોઈ પ્રોજેક્ટ અસર કરતો હોય તો કેન્દ્ર સરકારની ગાઈડલાઇન પ્રમાણે કેન્દ્ર સરકારના કાયદા અનુસાર જમીન સંપાદન કરવાનું રહે છે, જે આ પ્રોજેક્ટમાં થયું નથી. ખેડૂતો આના માટે હાઈકોર્ટમાં ગયા છે. હાઈકોર્ટમાં અનેકવાર સુનાવણી થયા પછી પણ હાઈકોર્ટે ખેડૂતોની બધી માંગો નકારી કાઢી છે અને વળતરનો મુદ્દો ખુલ્લો રાખ્યો છે. એ મુદ્દે ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. ખેડૂતોને આશા છે કે સુપ્રીમ કોર્ટમાં એમને ન્યાય મળશે. અને આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ જીકા કંપનીને, જે આમાં ફંડિંગ કરવાની છે, એ કંપનીને પણ ખેડૂતોએ જણાવ્યું કે સામાજિક અસરો, પર્યાવરણનું થવાનું નુકસાન અને માનવ અધિકારના હકોનું જે ઉલ્લંઘન થાય છે એ વિશે જીકા કંપનીને જાણકારી આપી છે. ખેડૂતોને આશા છે કે સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોને ન્યાય મળશે અને જો ખેડૂતોને સુપ્રીમ કોર્ટમાં ન્યાય નહીં મળે તો ખેડૂતો જીકા કંપની વિરુદ્ધ, જે જીકા કંપની જે આ પ્રોજેક્ટમાં ફંડિંગ કરવાની છે, એના વિરુદ્ધ જાપાનની કોર્ટમાં પણ કેસ કરવાની તૈયારી છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે બુલેટ ટ્રેન શરૂ કરવી અને એ બુલેટ ટ્રેન શરૂ થતાની સાથે જ અનેક લોકોને લાભ થવાનો છે. ત્યારે હાલ આપણે અંટ્રોલી ખાતે ઊભા છીએ. એ અંટ્રોલી ગામ જે પલસાણ તાલુકાના સુરત જિલ્લાનું છે, ત્યાં ગાડી બુલેટ ટ્રેન જેવી આવશે તેવું વર્કશોપ અહીં બનવાનું છે. આ વર્કશોપ કે જે ખુલ્લી જગ્યા ત્યાં જોઈ રહ્યા છે, એ ખુલ્લી જગ્યામાં વર્કશોપ બનશે. જે વર્કશોપમાં ટ્રેનના સ્પેરપાર્ટ જાપાનથી આવશે અને અહીં એનો વર્કશોપ બનશે અને વર્કશોપની અંદર એ ટ્રેન આખી તૈયાર થશે. આ ટ્રેન તૈયાર થાય ત્યારબાદ અહીંથી જે તે સ્ટેશને રવાના કરવામાં આવશે. તદુપરાંત અહીં ગાડીઓ બધો બગડશે, ટ્રેનો જો કંઈ મેન્ટેનન્સ કરવામાં આવશે તો મેન્ટેનન્સનું પણ અહીંથી સંચાલન થશે અને અહીં લાવી અને એને રિપેર કરશે. આ જગ્યાએ જાપાનના ટેકનોલોજી તેમજ આપણા ઇન્ડિયાના પણ ઇજનેરો સહભાગી થઈ અને કામ પૂર્ણ કરશે. રમેશ કમ્મતી, ઇન ગુજરાત ન્યૂઝ, કડોદરા.